અત્યારબાદ માટે તમારા માટે મહત્વનો ટોપિક લઈને જેના અંદર જોવાનો કન્સેપ્ટ એ ભરણ અત્યારબાદમાં 12 ગુણના અંદર જેના અંદર જો તમારે પાસ થવા માટે અને બધા રેન્ક માટે બહુ અગત્યનો વિષય કહેવાય તો તેની શરૂઆત કે ફંક્શનના અંદર જે તમે આજે જે ચલાવવાનો એ ફરજિયાતપણે પૂછાય છે અને એ ફંક્શનનું આજે એક ફંક્શનનું તમને પૂછાવ જે 100% પૂછાવે જેના અંદર કે સબ એનો ગુડ ઇંગ્લિશ નામ લઈએ તો સપોઝિશન સપોઝિશન એટલે કે એનો ગુજરાતી અર્થ જોવા જઈએ તો સપોઝિશનનો મીનિંગ થાય કારણ સપોઝિશનનો મીનિંગ ગુજરાતી શું થાય તો કે નામ કોઈ વ્યક્તિનું આગળ નામ આપેલું હોય તેની આપણે કોઈ મહાન વ્યક્તિ સાથે શું કરવા તો ધારણા કરવામાં તો એ વાક્યને શું કહેવાય તો સપોઝિશન કહીએ સપોઝિશન જે તમારે ઇંગ્લિશ ના અંદર કહેવાય તો ફંક્શન કુલ તમારા 12 ગુણના અંદર છે તો 12 માં કઈ રીતે પૂછાય તો એક કે જે વાક્યના અંદર શોધવામાં પૂછાય તમારે 3 ગુણના અંદર શોધવામાં પૂછાય 4 ગુણના અંદર વિકલ્પોમાં પૂછાય જ્યારે 5 ગુણના અંદર એ તમારે શું કે બનાવવામાં પૂછાય હવે જ્યારે બનાવવામાં પૂછાય કે બનાવવામાં પૂછાય અથવા શોધવામાં પૂછાય તો તમને મસ્ત રીત આપી દઉં કે કદાચ શોધવામાં અથવા વિકલ્પમાં પૂછાય તો એના અંદર એક કે વાક્યના અંદર તમે એસ ઈ જુઓ અથવા તો એ હુ જુઓ ત્યારે સમજી જવાનું કે આ વાક્ય શેનું હશે તો કે સપોઝિશન જ હશે સિમ્પલ વસ્તુ મેં તમને સમજાવી દીધી કે વાક્યના અંદર એજ જુઓ અથવા તો એસ હુ જુઓ ત્યારે વાક્ય શેનું છે તો સપોઝિશન હશે એક સિમ્પલ વસ્તુ બીજું વસ્તુ કે આ વાક્ય બનાવવામાં પૂછાય તો બનાવવાનું કેવી રીતે બનાવવાનું કે આગળ કોઈનું નામ આપેલું છે તો આપણે શું કરવાનું કે આગળના પ્રમાણે શું લેવાનું તો આગળના પ્રમાણે કરતા આગળના પ્રમાણે કરતા એટલે કે શું હોય શકે તો કે આગળના પ્રમાણે કરતા ઈ પણ હોય શકે અથવા તો શું હોય શકે સ્ત્રી પણ હોય શકે કે પુરુષ પણ હોય શકે અથવા તો શું હોય શકે તો સ્ત્રી પણ હોય શકે એટલે કે ઈલો અથવા તો શી ઓર એની સાથે હંમેશા શું વપરાય તો વેર જ વપરાય અહીંયા હી આવતું હોય અથવા તો સી આવતું હોય એની સાથે શું આવે તો વેર જ આવે ફંક્શનના અંદર એક રૂલ આવેલો કે આમ તો હી સી આથી વોજ જ આવે પણ ફંક્શનના અંદર શું આવે તો કે હી સી આથી હંમેશા શું વપરાય તો વેર જ વપરાય અને એના સાથે શું આવે કોઈ મહાનુભાવ સાથે શું કરેલી હોય એની કોઈ મહાનુભાવ રૂપ શું આવે તો ના તેની ધારણા કોના સાથે કરેલી હોય તો કોઈ મહાનુભાવ સાથે એની શું કરેલી હોય ધારણા કરેલી તમે સમજી જાઓ કે શોધવામાં પૂછાય ત્યારે એજ જુઓ અથવા એસ ટુ જુઓ એટલે સમજી જવાનું કે છે કે છે નું છે તો સપોઝિશન નું છે પછી આગળના પ્રમાણે હવે જો તમારા બનાવવામાં પૂછાય બનાવવામાં કેવી રીતે પૂછાય તો કે પરીક્ષાના અંદર તમારા આ રીતે આપેલું હોય કે રામ પ્લે ક્રિકેટ પરીક્ષામાં આ રીતે આપેલું હોય કે રામ પ્લે ક્રિકેટ અને પરીક્ષાના અંદર એજ અને તમારે લખેલું છે કે વાક્ય છે નું તો કે સપોઝિશન નું વાક્ય આ રીતે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે સમજી જવાનું કે સપોઝિશન નું બનાવવાનું તો એ જ અથવા તો શું આવી શકે એસ ટુ આવી શકે તો એ જગ્યાએ તમે શું કરો એ જ લખી દો અહીં આપેલું એ જ હવે આગળના પ્રમાણે કરતા હવે આગળના પ્રમાણે રામ લખેલું હવે રામ પુરુષ કે સ્ત્રી એ તમે સમજી જાઓ કે રામ માટે હંમેશા શું વપરાય તો ઈ જ વપરાય ઈ વાપરી દીધું આની સાથે પછી શું આવે તો વેર જ આવે તો એ જગ્યાએ શું લખી દો તમે વેર લખી દો હવે રામની ધારણા આપણે ગમે તે શું કરવાની ક્રિકેટના મહાનુભાવ છે એ કરવાની તો રામ પ્લેસ ક્રિકેટ એ જી ડી વેર રોહિત શર્મા કે એની આપણે ધારણા શેના સાથે કરી કે રોહિત શર્મા કે રામ એવું ક્રિકેટ રમ જાણે કે એ શું હોય તો રોહિત શર્મા એ જીતનો મતલબ ગુજરાતી થાય જાણે કે તેનું ગુજરાતી શું થાય તો કે જાણે કે રામ એવું ક્રિકેટ રમે જાણે કે શું હોય તો રોહિત શર્મા હોય તમે સમજી જાય કે રામ પ્લેસ ક્રિકેટ આટલું પરીક્ષામાં આપેલું હશે ત્યારે આપણે એજીપ અને સપોઝિશન નું બનાવવાનું કીધું હોય એટલે એજીપ લખી દીધું પછી રામ આપેલું હોય એટલે આપણે શું કરી દો સી કર્યું વેર દરેકના અંદર આવે અને એની આપણે એની ધારણા કોને સાથે કરી તો રોહિત શર્મા સાથે કરી એવું બીજું જ નામ લઈએ કોઈ છોકરીનું નામ આવી લો કે વીણા સ્પીક્સ આવું વાક્ય પરીક્ષાના અંદર આપેલું તો એ પણ એવું કે એથી અને વાક્ય શેનું બનાવવાનું તો કે સપોઝિશન નું બનાવવાનું
और सपोजिशन नु बनाए एक सिंपल रेट के लीना फिक्स आपे दियो आपने सपोजिशन नु बनावानो એટલે કે શું આવે a g અથવા તો શું આવે s 2 આવે તો એ જ રીતે તમે શું લખી દો a g લખી દો બીજો કે વાક્યના અંદર વીણા છોકરી કે છોકરો તો એ જ રીતે શું કરો તો કે વીણા આપણને ખબર પડી જાય કે વીણા શું હતો છોકરી તો એ જ રીતે શું કરતો તો c વીણા છોકરી એટલા માટે શું થાય તો c આના સાથે d હોય તો c હોય તો એની આગળ d શું આવે તો વેર તમે આપણે શું લખી દીધું વેર અને પછી એની કે એ એવું બોલે જાણે કે એ શું હોય કે જાણે કે શું હોય તો નરેન્દ્ર મોદી એની ઓળખાણ શું કરી દો કે એ એવું બોલે Yeah.